ત્યારે પાવર હાઉસના આઠ યુનિટમાંથી કુલ નવ પોઈન્ટ નેવ્યાસી લાખ ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં પાણીની આવક વધી છે ત્યારે સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાઈ શકે છે બપોરે બાર કલાકથી દસ દરવાજા ખોલીને પાણીને છોડવામાં આવી શકે છે ત્યારે શરૂઆતમાં એક પોઈન્ટ પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ છે ત્યારે હાલ તો નર્મદા ભરૂચ વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે આ વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રાજેન્દ્રસિંહ કઠવાડિયા જોડાઈ ચૂક્યા છે રાજેન્દ્ર સરદાર સરોવર નર્મદા ડેમની અપડેટ સામે આવી છે શું છે અપડેટ જી બિલકુલ હાલ જણાવી દઉં કે ચાલુ સાલ નર્મદા જિલ્લામાં જે વરસાદ વરસ્યો હતો શરૂઆત થી જ નર્મદા ડેમ ની સપાટીએ જોર પકડ્યું હતું અને સપાટી કહી શકાય કે સપાટીમાં ઘરગમ વધારો થયો હતો હાલ જોવા જાય તો સતત એક મહિનાના વિરામ બાદ નર્મદા જિલ્લામાં વરસાદ વરસાદ નોંધાયો છે જેને લઈને આજે સવારે આઠ વાગ્યાની જો સપાટીની વાત કરીએ તો નર્મદા ડેમની જળ સપાટી એકસો પાંત્રીસ સેન્ટીમીટર એકસો પાંત્રીસ પોઈન્ટ મીટરે પહોંચી છે જે કહી શકાય કે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ તેની આ સપાટી વટાવી ચૂક્યો છે જેને લઈને ડેમ ઓથોરિટી દ્વારા હાલ નિર્ણય લેવામાં આવ્યો છે કહી શકાય કે આજે બપોરે બાર વાગ્યાની આસપાસ લગભગ નર્મદા ડેમના દસ ગેટ ખોલી અને લગભગ દોઢ લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે અને હાલ નર્મદા જિલ્લા સહિત ડેમના ડેમના ઉપરવાસમાં વરસાદ નોંધાયો છે છે અને ઉપરવાસના જે ડેમ તેના ગેટ ખોલીને પણ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ છે અને હાલ નર્મદા ડેમનું જે રૂલ લેવલ છે તે સાચવવા માટે ડેમ ઓથોરિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કહી શકાય કે બાર વાગે નર્મદા ડેમના ગેટ ખોલીને પાણી છોડાશે જી જી રાજેન્દ્ર અને બીજા કોઈ ગામો છે કે જેમને સાવધાન રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે નર્મદા ગામની સાથે

પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે ઇન્દિરા સાગર ડેમના બાર ગેટ પણ દસ મીટર ખોલા હતા ત્યારે સિઝનમાં પ્રથમ વાર સરદાર સરોવર નર્મદા ડેમ ના દરવાજા પણ ખોલાઈ શકે છે બપોરે બાર કલાકથી થી દસ દરવાજા ખોલીને પાણીને છોડવામાં આવી શકે છે ત્યારે નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને સાવધાન રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો ખેડાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર